નમસ્તે મિત્રો, આજે આપણે એક નવા ઇન્ડેક્સ મેટલ ડેક્સ વિશે વાત કરવાના છીએ. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર કિંમતી ધાતુઓનો સૂચકાંક બુલ ડેક્સના વાયદાને મળેલા બોળા પ્રતિસાદ બાદ હવે એક્સચેન્જ 19 ઓક્ટોબરથી શરૂ કરવા જઈ રહ્યું છે બેઝ મેટલનો ઇન્ડેક્સ મેટલ ડેક્સ. આવો આપણે જાણીએ કે મેટલ ડેક્સ શું છે, તેની વિશેષતાઓ શું છે, કોને કોને ઉપયોગી થઈ શકે છે, તેના કોન્ટ્રાક્ટના ધારાધોરણો શું છે વગેરે મુદ્દાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિસ્તૃત માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા કોમોડિટી એક્સપર્ટ અને એમસીએક્સ ના બિઝનેસ ડેવલપમેન્ટ ટીમના સિનિયર મેનેજર શ્રી અયુબ મલિક. અયુબભાઈ, કોમોડિટી એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. તો અયુબભાઈ, બુલડેક્સ વિશે અમારા દર્શક મિત્રોને જણાવો. આજે આપણે એમસીએક્સ દ્વારા તૈયાર કરેલ મેટલ ઇન્ડેક્સ વિશે વાત કરીશું, જેનું નામ મેટલ ડેક્સ એટલે કે બેઝ મેટલ ઇન્ડેક્સ નું ટૂંકું નામ. આ મેટલ ઇન્ડેક્સમાં એમસીએક્સ પર ટ્રેડ થતી પાંચેય બેઝ મેટલ્સના ભાવની વધઘટ સામેલ કરવામાં આવેલ છે. આપણે જાણીએ છીએ કે ઇન્ડેક્સની અંદર એના ઘટકોનો ભારાંક આપવામાં આવે છે. તો એમસીએક્સ મેટલ ઇન્ડેક્સમાં મુખ્ય 5 ઘટક છે, જેમાં સૌથી વધુ ભારાંક એટલે કે વેટેજ ઝીંકનું 33% છે. એ પછી કોપર લગભગ 30%, નિકલ 15%, લેડ 13% અને એલ્યુમિનિયમ 97% ભારાંક રહેલ છે. આ ભારાંક 2020 ના વર્ષ માટે છે, જે દર વર્ષે બદલવામાં આવશે. અને નવું ભારાંક 2021 માટે શું રહેશે, એ 3 મહિના પહેલા એટલે કે ઓક્ટોબર 2020 ના મહિનામાં જાહેર કરવામાં આવશે. એમસીએક્સ મેટલ ડેક્સના ઉપયોગની જો વાત કરીએ તો આ ઇન્ડેક્સ બજારના અલગ અલગ સહભાગીઓને અલગ અલગ રીતે ઉપયોગી થઈ શકશે. બજારમાં મુખ્યત્વે મેટલના ટ્રેડર્સ, ઇમ્પોર્ટર્સ, મેન્યુફેક્ચરર્સ જે હેજિંગ માટે એમસીએક્સનો પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, એમની માટે એમસીએક્સ મેટલ ડેક્સ હેજિંગમાં ઉપયોગી સાબિત થઈ શકશે. એ રીતે જ ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટર્સ મેટલ ડેક્સમાં કામ કરી શકશે, કે જે લોકો અત્યારે બેઝ મેટલ્સમાં કામ કરી રહ્યા છે એમની માટે પણ આ મેટલ ડેક્સ ખૂબ જ ઉપયોગી રહેશે. આ ઉપરાંત ઘણા આર્બિટ્રેજર્સ જેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટ સાથે ઘરેલુ બજારમાં પણ પોઝિશન બનાવતા હોય છે, એમના માટે એક સરળ પ્રોડક્ટ બની રહેશે. 2019 માં એટલે કે ગયા વર્ષથી બજારમાં મિની કોન્ટ્રાક્ટ બંધ થયા હતા અને રેગ્યુલર કોન્ટ્રાક્ટની ડિલિવરી બેઝ થયા હતા અને કોન્ટ્રાક્ટ સાઇઝ અમુક કોન્ટ્રાક્ટની વધારવામાં આવી હતી. આ બધા કારણોથી ઇન્ટ્રાડે ટ્રેડર્સ બેઝ મેટલ્સમાંથી દૂર થયા હતા. આ તમામ લોકો મેટલ ડેક્સ મારફત ફરી પાછા એમસીએક્સના પ્લેટફોર્મ પર પાછા ફરી શકશે, કેમ કે મેટલ ડેક્સની કોન્ટ્રાક્ટ સાઇઝ મીડિયમ છે એટલે કે 50 નો લોટ છે અને અત્યારનો ભાવ આપણે લગભગ 11,900 ગણીએ તો લગભગ 6 લાખનો લોટ થશે અને સરેરાશ માર્જિન 8-10% પણ જો ગણીએ તો 50,000 થી 60,000 ના માર્જિનમાં કેરી ફોરવર્ડ પોઝિશન બનાવી શકાશે. આ ઉપરાંત મેટલ ડેક્સ કોન્ટ્રાક્ટ કેશ સેટલ્ડ હોવાથી એમાં ડિલિવરી આપવા લેવાની રહેશે નહીં. મેટલ ડેક્સમાં અલ્ગો પ્લેયર્સ માટે પણ ઘણી બધી તકો રહેલી છે. તેઓ કન્સ્ટિટ્યુએન્ટ્સ એટલે કે અલગ અલગ અન્ડરલાઈંગ કોન્ટ્રાક્ટ બેઝ મેટલના કોન્ટ્રાક્ટ છે એની સામે મેટલ ડેક્સ વચ્ચે ઓટો અલ્ગો ગોઠવીને ભાવ ફરકનો. થેન્ક યુ યુભાઈ. તો દર્શક મિત્રો, આવી વધુ માહિતી સાથે ફરી મળીશું. જય હિન્દ.